यूनिट छे, यूनिट नंबर 3, आ ओ आउट छे ने, जेवु नाम छे ने एवो ज छे असाइनमेंट छे, पण यूनिट स्टार्ट करता पहेला आपणे थोड़ी एक्टिविटीज जोवाना छे। ओके स्टार्ट करिए। एक्टिविटी 1, लिसन, रिसाइट एंड एन्जॉय ध पोएम। सांभळो, पाठ करो અને કવિતાનો આનંદ લો। વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, જ્યારે બધાને ટૂંકા વાળ હોય છે, એવરીબડી એટલે બધાને। ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, રેબલ એટલે બળવાખોર, ગ્રો લોંગ એટલે લાંબા થવા દે છે, વધવા દે છે, ત્યારે બળવાખોર તેના વાળ લાંબા થવા દે છે। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, ડ્યુરિંગ એટલે દરમિયાન, લેસન એટલે પાઠ, જ્યારે પાઠ દરમિયાન બધા વાતો કરે છે ને, ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ, ત્યારે બળવાખોર એક પણ શબ્દ બોલતો નથી। આવું શું કામ કરે છે? કે પોતે બધાની વચ્ચે સારો દેખાઈ શકે। વેન નોબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, જ્યારે લેસન દરમિયાન, પાઠ દરમિયાન કોઈ પણ બોલતું નથી, નોબડી એટલે કોઈ પણ, કોઈ પણ બોલતું નથી, ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ, ત્યારે બળવાખોર ખલેલ પહોંચાડે છે, ધમાલ કરે છે। હવે બધા શાંત છે ત્યારે તે ખલેલ કરે છે, તો આવું કેમ કરે છે જાણો છો? કારણ કે આવું કરીને તે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માગે છે। વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ, વેર્સ એટલે પહેરે છે, જ્યારે બધા યુનિફોર્મ પહેરે છે, ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ, ત્યારે બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે, ફેન્ટાસ્ટિક એટલે અલગ પડતા। વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, પ્રેઝિંગ એટલે સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, જ્યારે બધા સૂર્યની સ્તુતિ કરે છે ને, પ્રાર્થના કરે છે ને, ધ રેબલ રિમાર્ક ઓન ધ નીડ ઓફ રેઇન, ત્યારે બળવાખોર વરસાદની જરૂરિયાત વિશે વાત કરે છે। એટલે કે બધા જ્યારે તડકો ઈચ્છતા હોય ત્યારે બળવાખોર વરસાદ આવે તો સારું એવું વિશ કરે છે। વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, જ્યારે બધા મીટિંગમાં જાય છે, ધ રેબલ સ્ટેઝ એટ હોમ એન્ડ રીડ્સ અ બુક, ત્યારે બળવાખોર પોતે ઘરે રહીને પુસ્તક વાંચે છે। વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, જ્યારે બધા એવું કહે છે કે હા પ્લીઝ, ધ રેબલ સેઝ નો થેન્ક યુ, ત્યારે બળવાખોર શું કહે છે? ના આભાર। ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, આપણી આસપાસ આવા બળવાખોર હોય ને તે ખૂબ સારું છે। યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન, પણ તમે પોતે આવા એક બળવાખોર બનો તે બિલકુલ પણ સારું ન લાગે। ફ્રેન્ડ્સ, આ પોએમના પોએટ કવિ છે ડી જે એન્ડરાઇટ। શું તમે જાણો છો કે પોએટ આ પોએમમાં શું કહેવા માગે છે? કંઈ આઈડિયા આવ્યો? આપણે જાણીએ છીએ કે અહીં રેબલ એટલે કે બળવાખોરની વાત કરે છે, પણ અહીં આ બળવાખોર એટલે કોઈ આતંકવાદી કે કોઈ વિલનના સંદર્ભમાં કવિએ વાત નથી કરી। અહીં કવિએ એક એવી વ્યક્તિની વાત કરી છે કે જે હંમેશા આપણે કે આપણા રિલેટિવ્સની અપોઝિટ હોય છે, એટલે કે આપણે વિરોધમાં જ હોય છે। આવી વ્યક્તિ હંમેશા જે દરેક કરતા હોય છે તેનાથી ઊંધું કામ જ કરે છે, તેનાથી ઊંધી વાત જ કરે છે। હવે આપણે ક્લાસરૂમની જ વાત કરીએ તો ક્લાસરૂમમાં પણ એવું થતું હશે ને કે જ્યારે આખા ક્લાસને પંખા બંધ કરવા હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ એવી હોય છે કે જે પંખા ચાલુ કરવાની વાત કરે છે, રાઈટ? તમે પણ તમારી આસપાસ આવી ઘણી બધી વ્યક્તિઓને જાણતા જ હશો, જાણો છો ને? તો અહીં પોઈન્ટ આવા વિચિત્ર વ્યક્તિઓની વાત કરે છે। ઓકે, હવે જોઈએ એક્ટિવિટી 2, રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ। આપેલા ડાયલોગ્સ વાંચો અને સમજો। ફર્સ્ટ, મધર સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ, મમ્મી કહે છે રમેશ આ તારું નવું ટી શર્ટ છે। રમેશ સેઝ ધેટ્સ નાઇસ, થેન્ક યુ।
ખૂબ સરસ છે, થેન્ક યુ. મધર સેઝ, આર યુ હેપ્પી? મમ્મી કહે છે, તો ખુશ તો છે ને? રમેશ સેઝ, યસ આઈ એમ. રમેશ કહે છે, હા હું ખુશ છું. સેકન્ડ, અજય સેઝ, કેન યુ ક્લાઇમ્બ ગિરનાર? ક્લાઇમ્બ એટલે ચડવું. અજય કહે છે, શું તું ગિરનાર ચડી શકે? વિજય સેઝ, યસ આઈ કેન. વિજય શું કહે છે? હા હું ચડી શકું છું. અજય સેઝ, આર યુ કોન્ફિડન્ટ? તને આત્મવિશ્વાસ છે? વિજય સેઝ, યસ આઈ એમ. તો વિજય આન્સર આપે છે, હા મને આત્મવિશ્વાસ છે. નેક્સ્ટ, ફાધર સેઝ, નેહા વેર આર યુ? પપ્પા કહે છે, નેહા તો ક્યાં છે? નેહા સેઝ, આઈ એમ હેર પપ્પા. નેહા કહે છે, પપ્પા હું અહીં જ છું. ફાધર સેઝ, ધીસ ઇઝ યોર રિઝલ્ટ. પપ્પા કહે છે, આ તારું રિઝલ્ટ છે. નેહા સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ. નેહા શું કહે છે? હું આ વિશ્વાસ જ નથી કરી શકતી. ફાધર સેઝ, વાય? તો પપ્પા કહે છે, કેમ? નેહા સેઝ, આઈ એક્સપેક્ટેડ લેસ માર્ક્સ. એક્સપેક્ટેડ એટલે આશા હતી, અપેક્ષા હતી. એટલે નેહા શું જવાબ આપે છે? મને તો આના કરતાં પણ ઓછા માર્ક્સની આશા હતી. નેક્સ્ટ, સલીમ સેઝ, જોસેફ હેવ યુ સીન ધેટ ફિલ્મ? સલીમ જોસેફને પૂછે છે, જોસેફ તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ સેઝ, યસ આઈ હેવ. જોસેફ કહે છે, હા મેં જોઈ છે. સલીમ સેઝ, વોટ્સ યોર ઓપિનિયન? સલીમ પૂછે છે, તારો અભિપ્રાય શું છે? તારું મંતવ્ય શું છે? જોસેફ સેઝ, આઈ વોઝ બોર્ડ. જોસેફ શું આન્સર આપે છે? હું તો તેમાં કંટાળી ગયો. સલીમ સેઝ, વાય? પૂછે છે, કેમ? જોસેફ સેઝ, ધેર વર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. સીન્સ એટલે દ્રશ્યો અને ફાઇટિંગ એટલે લડાઈ. તેમાં ઘણા બધા લડાઈના દ્રશ્યો હતા. સલીમ સેઝ, ઇટ્સ યોર વ્યૂ. એ તો તારો મત છે. હવે જોઈએ એક્ટિવિટી 3. હિયર આર સમ સ્માઇલીઝ. અહીં કેટલાક સ્માઇલીઝ આપેલા છે. રાઇટ અ પ્રોપર વર્ડ અંડર ઈચ સ્માઇલી. દરેક સ્માઇલીની નીચે એક યોગ્ય શબ્દ લખો. ધ વર્ડ્સ આર ગિવન ઇન ધ બ્રાકેટ. અને આ શબ્દ અહીં કૌંસમાં આપેલા છે. હવે ફ્રેન્ડ્સ, અહીં જેટલા સ્માઇલીઝ આપેલા છે ને, તે દરેકના એક્સપ્રેશન પ્રમાણે આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ સ્માઇલી, ચાલો, કેવું દેખાય છે? ખુશ દેખાય છે ને? તો તેની નીચે આપણે લખીશું હેપ્પી. નેક્સ્ટ, ચાલો, કેવું દેખાય છે? એકદમ ક્વાઇટ. તો અહીં લખીશું આપણે કોલ્ડ. નેક્સ્ટ, કેવું દેખાય છે? કંઈક ભૂલ થઈ ગઈ હોય ને, જીભ કાઢતો એવું દેખાય ને, હા એટલે કે ભૂલનો પસ્તાવો કરે છે. તો અહીં લખીશું આપણે ગિલ્ટી. નેક્સ્ટ સ્માઇલી જુઓ, શું લાગે છે? કંઈક મળ્યું હોય અને આમ સંતોષ થઈ ગયો હોય તેવું લાગે છે ને? તો અહીં લખીશું આપણે સેટિસ્ફાઈડ. નેક્સ્ટ જુઓ, એકદમ કંટાળાજનક લાગે છે, લાગે છે ને? તો શું લખીશું? બોર્ડ. નેક્સ્ટ સ્માઇલી જુઓ, શું લાગે છે? આમ કંઈક નવાઈ પામેલું હોય, આશ્ચર્ય થતું હોય તેવું લાગે છે ને? ઓકે, તો તેની નીચે લખીશું આપણે સરપ્રાઇઝ્ડ. નેક્સ્ટ સ્માઇલી જુઓ, શું એક્સપ્રેશન લાગે છે? આમ કોઈ વ્યક્તિ એકલા એકલા હોય ને કેવો ફેસ હોય એવું દેખાય છે, દેખાય છે ને? તો અહીં આપણે લખી શકીએ લોનલી. નેક્સ્ટ, શું દેખાય છે? અહીં કંઈક કામ કર્યું હોય અને તેના ઉપર આપણને આત્મવિશ્વાસ આવી ગયો હોય એવું લાગે છે ને? તો અહીં શું લખી શકીએ આપણે? કોન્ફિડન્ટ. નેક્સ્ટ જુઓ, શું એક્સપ્રેશન લાગે છે? એકદમ મૂડલેસ હોય એવું લાગે છે ને? તો અહીં આપણે શું લખી શકીએ? સેડ. ફ્રેન્ડ્સ, મજા આવે છે ને? તો હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. એક્ટિવિટી 4, વર્ક ઇન પેર્સ. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ. ફ્રોમ અનધર ડાયલોગ્સ
with the help of the words given in the brackets. જૂથમાં કાર્ય કરો, આપેલા ડાયલોગ્સ વાંચો અને સમજો, તેમજ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બીજા ડાયલોગ્સ પણ બનાવો. ફ્રેન્ડ્સ, અહીં સ્ક્રીન પર તમે જે ડાયલોગ્સ જુઓ છો ને, તેની નીચે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ પણ તમને દેખાય છે. દેખાય છે? હવે તમારે શું કરવાનું છે કે આપેલા ડાયલોગ્સ વાંચવાના છે, સમજવાના છે, અને બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપેલા છે ને, તેનો ઉપયોગ કરીને ઉપર જેવો જ નવો ડાયલોગ બનાવવાનો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. રશ્મિ સેઝ, ગુડ આફ્ટરનૂન આંટી. રશ્મિ બોલે છે, ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ, ગુડ આફ્ટરનૂન, વેર આર યુ ગોઈંગ? રાધાબેન શું કહે છે? ગુડ આફ્ટરનૂન, તું ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રશ્મિ શું કહે છે? કે હું માર્કેટમાં જઈ રહી છું. રાધાબેન સેઝ, વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી? બ્રિંગ એટલે લાવવું, સુગર એટલે ખાંડ. શું તું મારા માટે થોડી ખાંડ લઈ આવીશ? રશ્મિ સેઝ, વાય નોટ, હાઉ મચ આંટી? રશ્મિ શું કહે છે? કેમ નહીં, કેટલી લાવી છે આંટી? રાધાબેન સેઝ, 2 kilos પ્લીઝ. રાધાબેન શું કહે છે? કે 2 kilo પ્લીઝ. રશ્મિ સેઝ, શ્યોર, સી યુ. રશ્મિ શું કહે છે? ચોક્કસ, આવજો. હવે ફ્રેન્ડ્સ, અહીં બ્રેકેટ્સમાં તમને મિલ્ક, સ્વીટ, ટી, વેજીટેબલ્સ, ઘી, વેટ એટલા વર્ડ્સ આપેલા છે. ઓકે, હવે તમારે આટલા વર્ડ્સમાંથી કોઈ પણ 2 વર્ડ્સના આધારે નવા 2 ડાયલોગ્સ બનાવવાના છે. હવે માની લો કે તમે મિલ્કના આધારે બનાવો છો નવો ડાયલોગ્સ, તો તમારે જે અહીં સુગર આપેલો છે ને જ્યાં જ્યાં, ત્યાં તમારે મિલ્ક લખવાનું છે. અને બીજી વાત એ કે સુગર આપણે કિલોમાં માપીએ છીએ, તો એ જ રીતે મિલ્ક એટલે કે પ્રવાહી આપણે કયા એકમમાં માપી શકીએ? લીટર. તો ત્યાં શું લખવાનું આવશે? કિલોની જગ્યાએ લીટર્સ. ઓકે, તો આ એક્ટિવિટી તમારે હોમવર્કમાં કરવાની છે. હવે નેક્સ્ટ ડાયલોગ જોઈએ. અજય સેઝ, હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? અજય કહે છે, હાય વિજય, ખાવાની સ્પર્ધા માટે તૈયાર? વિજય સેઝ, યસ રેડી. વિજય શું કહે છે? હા, તૈયાર છું. અજય સેઝ, વોટ વિલ યુ ઈટ? તો અજય પૂછે છે, તું શું ખાઈશ? વિજય સેઝ, આઈ વિલ ઈટ લડ્ડુઝ. વિજય કહે છે, હું લાડુ ખાઈશ. અજય સેઝ, હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઈટ? અજય પૂછે છે, તું કેટલા લાડુ ખાઈ શકે છે? વિજય સેઝ, 5. કેટલા? 5. અજય સેઝ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અજય શું કહે છે? કે હું તો તે માની જ શકતો નથી. આર યુ કોન્ફિડન્સ? શું તને વિશ્વાસ છે? વિજય સેઝ, યસ આઈ એમ કોન્ફિડન્ટ. વિજય કહે છે, હા મને વિશ્વાસ છે. હવે અહીં બ્રેકેટમાં આપેલા છે રોટી, ગુલાબજામુન, પિઝા, મેંગો, બનાના. હવે અહીં કયો વર્ડ્સ નીકળી શકે છે? લડ્ડુઝ. તો લડ્ડુઝની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ મૂકવાનો છે અને નવો ડાયલોગ્સ બનાવવાનો છે. એવી રીતે તમારે 2 નવા ડાયલોગ્સ આના પણ બનાવવાના છે. ઓકે, નેક્સ્ટ ડાયલોગ, ઇન અ ગાર્મેન્ટ શોપ, કપડાની દુકાનમાં. રુચિ સેઝ, મમ્મી લુક વોટ એન અરેન્જમેન્ટ. રુચિ તેની મમ્મીને કહે છે, મમ્મી જુઓ કેટલી સરસ ગોઠવણી છે. માલાબેન સેઝ, યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક? માલાબેન કહે છે કે હા વાલા, આમાંથી તને કયો ટી શર્ટ ગમે છે? રુચિ સેઝ, ધ બ્લેક વન, કાળો. માલાબેન સેઝ, વાય? માલાબેન પૂછે છે કેમ? રુચિ સેઝ, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. રુચિ જવાબ આપે છે કે તે મારા જીન્સને એકદમ પરફેક્ટ મેચ થાય છે. માલાબેન સેઝ, નાઇસ ચોઈસ. માલાબેન શું કહે છે? ખૂબ સરસ ચોઈસ છે. રુચિ સેઝ, થેન્ક યુ. રુચિ કહે છે, આભાર મમ્મી. હવે અહીં બ્રેકેટમાં તમે જોઈ શકો છો જીન્સ,
શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ. તો આટલા વર્ડ્સમાંથી કોઈ પણ બે વર્ડ્સનો ઉપયોગ કરીને તમારે નવા બીજા બે ડાયલોગ્સ બનાવવાના છે. ઓકે, લાસ્ટ ડાયલોગ. ઇન અ પ્રોવિઝન શોપ, કરિયાણાની દુકાનમાં, આશા સેઝ એક્સક્યુઝ મી. આશા કહે છે એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ યસ લિટલ પ્રેટી ડોલ, વોટ કેન આઈ ડૂ ફોર યુ. શોપકીપર દુકાનદાર શું કહે છે, હા બોલ નાનકડી સુંદર ઢીંગલી, હું તારા માટે શું કરી શકું. આશા સેઝ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. આશા કહે છે મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ. દુકાનદાર પૂછે છે કે તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે. આશા સેઝ શી વોન્ટ્સ વન ડઝન. આશા કહે છે તેમને એક ડઝન જોઈએ છે. કેટલા થાય એક ડઝન એટલે બાર. તેમને કેટલા બટન જોઈએ છે, બાર બટન. શોપકીપર સેઝ હિયર યુ આર. દુકાનદાર કહે છે લે આ રહ્યા. આશા સેઝ થેન્ક યુ. આશા કહે છે થેન્ક યુ. હવે અહીં બ્રેકેટમાં સુગર, બિસ્કિટ્સ, ટી, વેટ, ચોકલેટ્સ અને કંપાસ બોક્સ એટલા વર્ડ્સ આપેલા છે. હવે આમાંથી પણ તમારે કોઈ પણ બે વર્ડ્સનો યુઝ કરીને નવા બીજા બે ડાયલોગ્સ બનાવવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, મજા આવી ને? હવે આજના હોમવર્કનું ડિસ્કશન તો ઓલરેડી કરી જ ગયા છીએ. ઓકે, તો હવે આજનું હોમવર્ક નોંધી લેજો. હોમવર્ક એક્ટિવિટી 4 ના આધારે નવા બે બે ડાયલોગ્સ લખવા.